गुड मॉर्निंग स्टूडेंट्स, पी विभाग पी ब्लॉक इलिमेंट्स ना लेक्चर बेमा हूँ डॉक्टर तुषार पटेल आपनु हार्दिक स्वागत करू छु। आशा राखू छु चेप्टर इनओर्गेनिक नु छे, लखीने तैयार करू, तमे आगळनु बधु लखीने नोध बनावी हशे। इम्पोर्टंट छे, चार थी पांच प्रश्नो आपणे टार्गेट छे, स्कोरिंग करावे एवं चेप्टर, एटले आ जे पण कंई क्रम आवता होय खास लखवा। गया वीडियो में आपणे खास इम्पोर्टंट एना स्वभाव, नाइट्रोजन फॉस्फरस स्वभावे अधातु, पछीना बे तत्व अर्ध धातु बिस्मथ धातु, सेकंड इम्पोर्टंट एना आयनीकरण एन्थाल्पी नो क्रम। बे रूल्स खास याद रखवा, जयरे क्वांटम अंक सरखो होय त्यारे एस टू पी वन में एस टू नी वधारे लेवी, केन्द्र थी वधारे नजीक होय, आकर्षण बल वधारे। पी थ्री पी फोर में पी थ्री वधारे लेवू, अर्धपूर्ण भरायेली कक्षक छे, स्थिरता वधु, एना आपणे बे क्रम लीधेला, वेरी वेरी इम्पोर्टंट छे। त्रीजो एना प्राप्ति स्थान माथी जे एपेटाइट नु बंधारण हतु याद राखू, दांतना बंधारण मां पण जरूरी छे, एटले आपणे प्रदूषण वाला चेप्टर मां पण आई गई, तो आ बधु इम्पोर्टंट हतु। हजु गुणधर्मो बाकी छे, आगळ आपणे गुणधर्मनी चर्चा करीए छे। विद्युत ऋणता, विद्युत ऋणता सीधो आधार राखे कद पर, तो विद्युत ऋणता कदना वधारा साथे घटे छे, एटले वन अपॉन त्रिज्या। तो हवे समूहमां नीचे जईए एम त्रिज्या तो वधवानी, तो विद्युत ऋणता घटे, तो अहीं समूहमां परमाणु क्रमांक वधता विद्युत ऋणता घटे। बीजू कई खास इम्पोर्टंट नहीं, आटलू सेंटेन्स एनु इनफ छे। आगळ वधीए छीए गुणधर्मो में, भौतिक गुणधर्मो, समवट इम्पोर्टंट फॉर जीनीट, जीनीट माटे आ एक इम्पोर्टंट छे भौतिक गुणधर्मो। એમાં આપણે ચર્ચા કરીએ પહેલા નાઇટ્રોજનની, નાઇટ્રોજન દ્વિપરમાણવીય અણુ છે, દ્વિપરમાણવીય અણુ, જ્યારે બાકીના બિસ્મથ સિવાયના એટલે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની બહુપરમાણવીય, મોર ધેન ટુ છે માટે બહુપરમાણવીય અણુ છે। અને મેં કીધેલું એ પ્રમાણે પહેલા વિડીયોમાં, બિસ્મથ બીઆઈ ફોર ના હોય એ ધાતુ છે, માટે બિસ્મથમાં ધાતવીય બંધ રચાય, કોના જેવો, એસ બ્લોક એલિમેન્ટ જેવો। હવે આ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એન ટુ પી ફોર, નાઇટ્રોજન એન ત્રિ ટ્રિપલ બોન્ડ એન સ્વરૂપે જોવા મળે છે। એના પાછળના કેટલાક કારણો, એક તો એમાં પીપાઈ પીપાઈ બંધ, સ્ટ્રોંગ, મજબૂત, જે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની બનાવી શકતા નથી, તો પીપાઈ પીપાઈ બંધ, જે બે પાઈ બંધ જોવા મળે છે એ કયા હશે, પીપાઈ પીપાઈ, જે આપણે આગળ પી બ્લોકમાં શીખેલા છીએ, બંનેની કક્ષક પી બંધ બને છે પાઈ, માટે પીપાઈ પીપાઈ બંધ, અને ખૂબ મજબૂત બંધ બને છે। ફોસ્ફરસ એ પ્રમાણે બનાવી શકતા નથી, એટલા માટે ફોસ્ફરસમાં આ રીતે બંધારણ જોવા મળશે, આ આપણે દોરેલું છે સફેદ ફોસ્ફરસ, સફેદ ફોસ્ફરસમાં આ રીતે બંધારણ જોવા મળશે, કારણ એમાં પીપાઈ પીપાઈ નાઇટ્રોજનમાં જે બંધ બનાવે છે કઈ કક્ષક હશે, ટુપી 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 નું સંમિશ્રણ થશે, અહીં થ્રી પી થ્રી પી એટલે કદ મોટું થાય, માટે ફોસ્ફરસમાં થ્રી પી ઓવરલેપિંગ એટલે કે સંમિશ્રણથી પાઈ બંધ બનતો નથી, થ્રી પી થ્રી પી થી પાઈ બંધ બનતો નથી, માટે એની સંયોજકતા પૂરી કરવા એ ચારે ચાર સિગ્મા બંધ બનાવે છે।
વિગતે અભ્યાસ ફોસ્ફરસનો એના ટોપિકમાં કરીશું. અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આ પ્રમાણે હશે. અહીં P4 માં ફોસ્ફરસનું સંકરણ, P4 માં ફોસ્ફરસનું સંકરણ યાદ રાખવાનું છે sp3. અહીં sp3 સંકરણ જોવા મળે છે. હવે આગળ વધીએ કે નાઇટ્રોજન દ્વિપરમાણુય અણુ અને કયા સ્વરૂપે જોવા મળે છે, તો વાયુ, જ્યારે આ બાકીના બધા ઘન સ્વરૂપે જોવા મળે છે. એ પણ એક સારો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એમાંથી પ્રશ્ન બને વાયુ કેમ અને ઘન કેમ. તો હવે આ રીતે પીપાઈ બંધ બનાવે છે, આ બનાવી શકતો નથી ઓવરલેપિંગ થી, માટે આ બે નાઇટ્રોજન જોડાઈને અષ્ટક પૂરું કરશે. આ રીતે જોડાશે અને અષ્ટક પૂરું કરશે. હવે નાઇટ્રોજનમાં કયા બંધ જોવા મળે, તો N2 અને N2 ની વચ્ચે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ જોવા મળે છે, લંડન બળ જોવા મળે છે. એમાં અધ્રુવીય આકર્ષણ બળ, જેને આપણે લંડન બળ કહીએ છીએ, લંડન બળ અથવા અધ્રુવીય આકર્ષણ બળ. તો એની સંપર્ક સપાટી ઓછી હશે, જ્યારે P4 માં સંપર્ક સપાટી એની સાપેક્ષમાં વધારે હશે. P4 તો આમાં સંપર્ક સપાટી ઓછી થવાની બે નાઇટ્રોજન, આવા P4 એકબીજા સાથે જોડાય તો એમાં સંપર્ક સપાટી વધી જાય. ડાયરેક્ટ આપણે લખી દઈએ છીએ P4 માં અણુનું કદ અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ, માટે અધ્રુવીય આકર્ષણ બળ પણ એમાં કેવા થશે, વધારે થશે. P4 માં અણુનું કદ અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ, માટે ટૂંકમાં કહીએ તો એમાં વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધુ, માટે એક P4 થી બીજા P4 ખૂબ પ્રબળતાથી આકર્ષાય, અને એટલા માટે એ ઘન સ્વરૂપ, માટે કેવો જોવા મળે છે, ઘન. જ્યારે અહીં આકર્ષણ બળ, લંડન બળ અથવા અધ્રુવી આકર્ષણ બળ ઓછું, અને માટે એ કયા સ્વરૂપે જોવા મળે છે, તો વાયુ આકર્ષણ બળ ઓછું છે એટલા માટે વાયુ. તો જેમ ફોસ્ફરસ માં ચર્ચા કરી એવું આર્સેનિક એન્ટીમની માં પણ સેમ ચર્ચા થશે. હવે આના ઉપરથી આપણે એના ઉત્કલન બિંદુની વાત કરીએ. ક્વેશ્ચન પૂછાય એવો નથી, પણ ખાલી સમૂહ 15 માં ઉત્કલન બિંદુ, તો ઉત્કલન બિંદુ સમૂહમાં આપણે જેમ નીચે જઈએ એમ ઉત્કલન બિંદુ વધે છે. તો ઉત્કલન બિંદુ વધે છે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુમાં પ્રવાહીમાંથી બાષ્પ બનવાની હોય, એટલે એમાં કોઈ ઘન અવસ્થા જવાબદાર નથી. ગલન બિંદુ આપણું જે ચેપ્ટર 1 છે ઘન અવસ્થા, એમાં આપણે અલગ અલગ રચનાઓ FCC, HCP, BCC વગેરે જેવી રચનાઓ આવે છે, તો એવી અહીં રચનાઓ અલગ અલગ જોવા મળે, જેને કારણે એમાં આકર્ષણ બળો પણ જુદા જુદા થાય. એટલે ગલન બિંદુમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે. ગલન બિંદુ આર્સેનિક સુધી વધે છે. ત્યારબાદ બે તત્વો રહ્યા એન્ટીમની, બિસ્મથ, એમાં પછી ઘટે છે, વધે છે, ત્યારબાદ ઘટે છે. તો એના માટે પરિબળો, એની ઘન અવસ્થાની રચના, ઘન અવસ્થાની ગોઠવણી, રચના અથવા એની ગોઠવણી, એના ઉપર આધાર રાખે. તો ગલન બિંદુમાં આવા ઘણા બધા પરિબળો સંકળાયેલા હોય છે, એટલે આપણે પ્રાયોગિક એ નક્કી કરી શકીએ છીએ. એટલે આપણે આ પ્રમાણે લખી શકીએ,
હવે અપર રૂપોની વાત કરીએ, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આ તત્વોમાં, આ સમૂહમાં અપર રૂપો, અપર રૂપો જેમ કે આપણે સમૂહ 14 માં કાર્બન માટે ભણી ગયા હતા, હીરો, ગ્રેફાઇટ, ફુલેરીન, ચારકોલ વગેરે એક્સેટ્રા, એવી રીતે અહીં સમૂહ 15 માં અપર રૂપોની વાત કરીએ તો નાઇટ્રોજન સિવાયના બધા જ તત્વો અપર રૂપો દર્શાવે છે. આપણે આ એક યાદ રાખીશું, સેમ એનસીઆરટી બેઝ છે. અપર રૂપો નાઇટ્રોજન સિવાયના બધા જ અપર રૂપો ધરાવે છે. આ આપણે એકોર્ડિંગ ટુ એનસીઆરટી, નાઇટ્રોજન જ્યારે આપણે સોલિડ સ્ટેટમાં લઈ જઈએ તો એ પણ અપર રૂપો દર્શાવે છે. નાઇટ્રોજન આપણે જ્યારે એને સોલિડ સ્ટેટમાં લઈ જઈએ તો એ પણ અપર રૂપો દર્શાવે છે, પણ આપણે એકોર્ડિંગ ટુ એનસીઆરટી જઈએ તો નાઇટ્રોજન સિવાય બધા જ તત્વો અપર રૂપતા દર્શાવે છે. નાઇટ્રોજનમાં સોલિડ સ્ટેટમાં આલ્ફા અને બીટા જોવા મળે છે. નાઇટ્રોજનમાં હવે આપણે આ એક્સ્ટ્રા છે, આમ એક્સ્ટ્રા સોલિડ સ્ટેટ એટલે કે ઘન અવસ્થામાં નાઇટ્રોજન આલ્ફા અને બીટા અપર રૂપો ધરાવે છે ઇન સોલિડ સ્ટેટ. જો સોલિડ સ્ટેટ નો ઉલ્લેખ જીનીટમાં ના કરે તો આપણું આ વિધાન સાચું, યાદ રાખવાનું. હા, નાઇટ્રોજન સિવાયના બધા જ તત્વો અપર રૂપો દર્શાવે છે. નાઇટ્રોજન નો આઈડિયા આવી ગયો. હવે ફોસ્ફરસ, તો ફોસ્ફરસમાં, ફોસ્ફરસ માં વિગતે અભ્યાસ આપણે આવવાનો છે. ફોસ્ફરસ ના અપર રૂપો તો સફેદ ફોસ્ફરસ, જે આપણે હમણાં સ્ટ્રક્ચર દોરેલું એ, રાતો અથવા એને લાલ પણ કહી શકાય, અને કાળો ફોસ્ફરસ. સફેદ ફોસ્ફરસ નેચરલ અકરિંગ છે, એટલે કે ટૂંકમાં આ કુદરતી છે, જ્યારે આ બંને કૃત્રિમ છે. એના બંધારણમાં આપણે ફેરફાર કરીને બનાવી શકાય. કઈ રીતે? તો એ આપણે નેક્સ્ટ આના ફોસ્ફરસમાં ડિટેલ્સમાં અભ્યાસ કરીશું. ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની ત્રણેય અપર રૂપો દર્શાવે છે. ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. બિસ્મથ આપણે એક્સ્ટ્રામાં જોઈએ તો બિસ્મથ અપર રૂપો ધરાવતો નથી. બિસ્મથ અપર રૂપો ધરાવતો નથી, એનસીઆરટીમાં નથી આપણે આ, પણ બિસ્મથ અપર રૂપો ધરાવતું નથી. અને બાકીના ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અપર રૂપો ધરાવે છે. આર્સેનિક, એન્ટીમની નો અભ્યાસ નથી કરવાનો આપણે, અહીં ફોસ્ફરસ નો અભ્યાસ કરવાનો છે. તો આ હતા એના અપર રૂપો વિશેની ચર્ચા. બીજું, ભૌતિક ગુણધર્મોમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અધાતુ, પછીના બે તત્વો આર્સેનિક, એન્ટીમની અર્ધધાતુ, અને છેલ્લે બિસ્મથ ધાતુ છે, એ પણ એ ભૌતિક ગુણધર્મોમાં જ કહી શકાય. તો ભૌતિક ગુણધર્મોમાં આટલું તૈયાર કરવાનું. નેક્સ્ટ આપણે જોઈએ છે રાસાયણિક ગુણધર્મો. હવે આપણે આગળ પી વિભાગમાં રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ છીએ. ઘણા બધા ક્વેશ્ચન આમાં પણ નાના નાના બને છે. ફર્સ્ટ ઓફ ઓલ, ઓક્સિડેશન અવસ્થા. હવે આપણે પી વિભાગમાં સમૂહ 15 ની વાત અત્યારે હાલ કરીએ છીએ,
तो समूह 15 ની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના, સમૂહ 15 માટે સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના NH2 NP3, એટલે બાહ્યતમ કક્ષામાં કુલ 5 ઇલેક્ટ્રોન હશે। સૌપ્રથમ આપણે ઋણ ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરીએ। ઋણ ઓક્સિડેશન અવસ્થા, તો આપણે જે આગળ શીખવાડેલું ધોરણ 11 માં કે કોઈ પણ સમૂહમાં માઇનસમાં એટલે કે ઋણમાં ઓક્સિડેશન અવસ્થા ક્યાં સુધી જાય, તો અષ્ટક પૂરું કરવા જેટલા ઇલેક્ટ્રોન ખૂટતા હોય ત્યાં સુધી જાય। તો હવે બાહ્યતમ કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 5 ઇલેક્ટ્રોન છે, તો ખૂટે કેટલા? 3। માટે ઋણ ઓક્સિડેશન અવસ્થાઓ -3 એ સામાન્ય રીતે આખા સમૂહમાં જોવા મળે છે। -3 ઓક્સિડેશન અવસ્થા, એના એક્ઝામ્પલ્સ લઈએ તો જેમ કે N3- P3- એક્સેટ્રા, AsH3- બિસ્મથમાં એમ એ રીતે -3 સુધી જોવા મળે। જેમ કે ઓક્સિજન સાથેના સંયોજનો હોય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 હોય, એટલે આપણે એને ઓક્સાઇડ કહીએ છીએ। કાર્બન સાથે કાર્બાઇડ, તો એવી રીતે નાઇટ્રાઇડ, ફોસ્ફાઇડ, આર્સેનાઇડ વગેરે વગેરે। -3 તો Na3N, ધારો કે સમૂહ એક સાથે હોય ત્યારે, સમૂહ બે સાથે છે ધારો કે, તો મેગ્નેશિયમ નાઇટ્રાઇડ Mg3N2, એવી રીતે બિસ્મથ પણ બનાવી શકે છે Na3Bi। તો આમાં બંને ધાતુ તત્વો જ છે પણ S વિભાગની વિદ્યુત ઋણતા ઓછી હોય છે, વિદ્યુત ધનમયતા વધારે હોય છે, એટલે કદી માઇનસમાં ઓક્સિડેશન આંક ધરાવતા નથી। તો સોડિયમ અહીં માઇનસ બતાવી શકે નહીં ઓક્સિડેશન અવસ્થા, તો આવા કિસ્સાઓમાં સોડિયમ ઓલવેઝ +1, બિસ્મથ -3, એટલે ટૂંકમાં આ સમૂહના બધા તત્વો -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે। નાઇટ્રોજન, તો નાઇટ્રોજન વિશે હવે વધારે ચર્ચા કરીએ તો નાઇટ્રોજનમાં -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 આ બધા જ ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે, ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે। નાઇટ્રોજન બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે। -3 નું તો આપણે ઉદાહરણ જોયું છે, -2 માં આપણે ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ -2 માં NH2 હાઇડ્રેઝિન, તેમાં અહીં નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચેનો બંધ છે, એમાં ઇલેક્ટ્રોન ક્યાંય ના જાય, વિદ્યુત ઋણતા સરખી, હાઇડ્રોજન બે જોડાયેલા છે એટલે અહીં નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક -3, NH2OH હાઇડ્રેઝિન, આ હાઇડ્રેઝિન હતું, આ હાઇડ્રેઝિન હાઇડ્રોક્સાઇડ, તો એમાં નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક -1 થશે, બે મેળવ્યા એક ગુમાયો, માટે તો અહીં -1 0, એ તો તમે જાણો જ છો, N2 માં નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક 0, પ્લસ માં ઓક્સિજન સાથેના સંયોજનોમાં જોવા મળે છે N2O NO N2O3 NO2 N2O5, આમાં દરેકમાં એનો ઓક્સિડેશન આંક પોઝિટિવ +1 +2 +3 +4 +5। તો આ રીતે નાઇટ્રોજન બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે। ખાસ ઇમ્પોર્ટન્ટ, નાઇટ્રોજન ઓક્સિજન સાથે +5 ધરાવે છે, નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે +5 ઓક્સિડેશન
अवस्था धरावे छे। जारे हेलोजन साथे दर्शावतो नथी, ऑक्सीजन साथे नी ऑक्सीडेशन अवस्था हो, हेलोजन साथे होती नथी, एनो मतलब जीनित मां पूछायेलो क्वेश्चन छे आ, N2O5 शक्य छे, N2O5 शक्य छे, परंतु NX5 એટલે NCl5 વગેરે હેલોજન ગમે તે લઈ શકાય, શક્ય નથી। તો આવું કેમ? આમાંય પ્લસ 5 ઓક્સિડેશન આંક છે, આમાંય પ્લસ 5, બંનેમાં ઓક્સિડેશન આંક તો પ્લસ 5 જ થવાનો, છતાં હેલોજન સાથે ઓક્સિડેશન આંક પ્લસ 5 દર્શાવતું નથી। એનું કારણ છે એનું બંધારણ। આપણે જ્યારે નાઇટ્રોજન નું સ્ટ્રક્ચર દોરીએ, એ પેલા આપણે એની ઇલેક્ટ્રોન રચના લઈએ, તો નાઇટ્રોજન ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના, બંધ બનાવવાના જે ઇલેક્ટ્રોન હોય એમ તો બાહ્યતમ કક્ષાના હોય, નાઇટ્રોજનમાં બાહ્યતમ કક્ષા બીજી હશે 2s2p, s માં બે ઇલેક્ટ્રોન, જ્યારે p માં 3 ઇલેક્ટ્રોન। તો નાઇટ્રોજન મહત્તમ કેટલા બંધ બનાવી શકે? તો બંધ બનાવવા અર્ધપૂર્ણ કક્ષકો ખાલી જોઈએ, તો 1, 2, 3, 3 અર્ધપૂર્ણ છે, ખાસ યાદ રાખજો, ભૂલ પડે એવો ક્વેશ્ચન। નાઇટ્રોજન ની મહત્તમ બંધન ક્ષમતા કેટલી? તો 3, અર્ધપૂર્ણ માટે 3, ના ખોટું, નાઇટ્રોજન ની મહત્તમ બંધન ક્ષમતા 3 તો સહસંયોજક બંધ બનાવી જ શકે, ચોથો સવર્ગ સહસંયોજક બંધ, એટલે ખાસ યાદ રાખવાનું છે, એ પણ પૂછાયેલો જ પ્રશ્ન છે, કોન્સેપ્ટ એક જ છે, અલગ અલગ રીતે પૂછે છે। નાઇટ્રોજન ની આપણે એકલો એન લખું છું એટલે સમજવાનો, નાઇટ્રોજન ની મહત્તમ બંધન ક્ષમતા, બંધન ક્ષમતા એટલે બંધ બનાવવાની કેપેસિટી, કેટલા બોન્ડ ફોર્મેશન કરી શકે છે? તો 4, મહત્તમ બંધન ક્ષમતા 4 છે, 5 નથી, એક સવર્ગ અને 3 સહસંયોજક, એક કોઓર્ડિનેશન બોન્ડ બનાવશે, સવર્ગ સહસંયોજક બંધ કહીએ છીએ, એક ભાગીદારી થી જેને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ, તો 4 બંધ બનાવે છે। તો આમાં એનો ઓક્સિડેશન આંક 5 કઈ રીતે થયો? તો હવે જે સવર્ગ સહસંયોજક બંધ હશે એ પણ ઓક્સિજન સાથે હશે, તો એનું આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીએ છીએ। NX5 નું તો તમને ખબર જ છે બધા સિંગલ બંધ હોય, N2O5 નું આગળ ડિટેલ્સમાં આવે છે, છતાં આપણે અહીં એનું બંધ દોરીએ છીએ, એનું બંધારણ દોરીએ છીએ, સ્ટ્રક્ચર, બે નાઇટ્રોજન છે, બે નાઇટ્રોજન ડ્રો કરી દીધા, ઓક્સિજન કુલ 5 છે, તો ઓક્સિજન કુલ 5 છે, તો હાલ ધારો કે આ રીતે બંને એક એક જોઈન્ટ કર્યા, 5 ના બે સરખા ભાગ થવાના નથી નાઇટ્રોજન માટે, તો એક વધવાનો છે, એને આપણે વચ્ચે રાખીએ છીએ, તો હવે ઓક્સિજન કેટલા બાકી રહ્યા? 2 બાકી રહ્યા, 3 આવી ગયા, નાઇટ્રોજન માં અબંધકારક કેટલા હશે? હવે 1, 1, માટે બંને થી બંધ બનાવશે, પણ કોઓર્ડિનેશન બોન્ડ, જેને આપણે સવર્ગ સહસંયોજક બંધ કહીએ છીએ। તો આમ નાઇટ્રોજન ની મહત્તમ બંધન ક્ષમતા 4, તો ઓક્સિડેશન આંક 5 કેમ આવ્યો? તો અહીં ભાગીદારીમાં બધા જ ઓક્સિજન છે એટલે એની વિદ્યુત ઋણતા વધારે, એટલે બધા ઇલેક્ટ્રોન એ પોતે ખેંચે, તો અહીં સવર્ગ સહસંયોજક બંધમાં પણ 2 ઇલેક્ટ્રોન કોના હતા? નાઇટ્રોજનના, પણ હવે મેળવ્યા કોને? ઓક્સિજને, માટે ઓક્સિજન ઉપર આપણે ફોર્મલ ચાર્જ દાખલ કરવો હોય તો પણ કરી શકીએ છીએ, નાઇટ્રોજન ઉપર પ્લસ આવશે, ઓક્સિજન ઉપર માઇનસ, તો આ પ્રમાણેનું અહીં સ્ટ્રક્ચર જોવા મળે આપણને, એના એક પણ ભાગીદારીમાં ગયા નથી ઓક્સિજનના, બંને નાઇટ્રોજનના છે, તો એક આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। તો આ રીતે નાઇટ્રોજન બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે છે, ખાસ પ્લસ 5 માત્ર ઓક્સિજન સાથે, હેલોજન સાથે દર્શાવી શકતો નથી। તો આટલામાં આપણે આ એક અગત્યનું છે।
આગળ વધીએ તો ફોસ્ફરસ, તો ફોસ્ફરસમાં પણ માઇનસ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે, પ્લસમાં પણ ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. માઇનસમાં હાલ આપણે ચર્ચા કરી, તો અહીં નાઇટ્રોજન છે ત્યાં ફોસ્ફરસ પણ લખી શકાય, નાઇટ્રાઇડ છે એવા ફોસ્ફાઇડ સંયોજનો બને તો એમાં એ માઇનસ હોય, માઇનસ ત્રણ. એવી રીતે ડાયફોસ્ફીન, પીએચ ટુ, પીએચ ટુ ને ડાયફોસ્ફીન કહેવાય, એ વખતે ફોસ્ફરસ માઇનસ બે જોવા મળે છે. પી ફોર, પી ફોર એન ટુ છે જગ્યાએ પી ફોર, આગળના વિડીયોમાં જે આપણે જોયેલું છે, તો પી ફોર એટલે અહીં બધા જ ફોસ્ફરસ સરખા એટલે ઓક્સિડેશન આંક એ વખતે ઝીરો. પ્લસમાં એ પણ એના ઓક્સાઇડ જે આપણે ડિટેલ્સમાં આગળ ભણવાના છીએ, તો ફોસ્ફરસના ઓક્સાઇડમાં, ફોસ્ફરસના ઓક્સાઇડ કહીએ અથવા ઓક્સો એસિડ બે સરખું જ છે. ઓક્સો એસિડ માઇનો ઓક્સિડેશન આંક પ્લસ વન, પ્લસ થ્રી, પ્લસ ફોર, પ્લસ ફાઈવ, ઓક્સાઇડ અથવા એના ઓક્સો એસિડ કહેવાય, બધો સમાન. તો આ બધા ફોસ્ફરસના ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. ખાસ આપણે અભ્યાસ અહીં નાઇટ્રોજન અને ફોસ્ફરસ વિશેનો જ છે. હવે જેમ આપણે સમૂહમાં નીચે જઈએ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમેની, બિસ્મથ, એમ માઇનસ ત્રણ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે. માઇનસ ત્રણ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે. સ્ક્રીનશોટ લઈ લેજો, હું થોડું કાઢી નાખું છું. જે આપણે પી બ્લોકમાં શીખ્યા હતા સેમ એના જેવું જ, માઇનસ ત્રણ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા એમાં ઘટે છે. હવે કેમ એવું થતું હશે? તો જનરલી માઇનસ ત્રણ અથવા તો ઋણ ઓક્સિડેશન આંક કોઈ પણ સમૂહમાં અધાતુ તત્વો દર્શાવવાનો વલણ ધરાવતા હોય છે. કોઈ પણ સમૂહમાં નીચે જઈએ એમ ધાત્વીય ગુણધર્મ વધે છે. તો અહીં પણ એવું જ થવાનું, સમૂહમાં જેમ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ તરફ જઈશું તેમ વિદ્યુત ઋણતા ઘટે. વિદ્યુત ઋણતાનો ધાત્વીય ગુણધર્મ સાથેનો સંબંધ છે. વિદ્યુત ઋણતા ઘટે માટે ધાત્વીય ગુણધર્મ વધે, અને ધાત્વીય ગુણધર્મ વધે તો માઇનસ એટલે કે ઋણ અથવા તો ઇલેક્ટ્રોન ધાત્વીય ગુણધર્મ વધે માટે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે. ઇલેક્ટ્રોન એ સરળતાથી ના મેળવે કારણ ધાત્વીય ગુણધર્મ વધે, ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતું હોય. તો નાઇટ્રોજનમાં માઇનસ ત્રણ ઓક્સિડેશન આંક, બિસ્મથમાં માઇનસ ત્રણ ઓક્સિડેશન આંક, વધુ સ્ટેબલ કયો હશે? તો નાઇટ્રોજનમાં માઇનસ ત્રણ ઓક્સિડેશન આંક હાઈએસ્ટ સ્ટેબલ હોય, બિસ્મથમાં માઇનસ ત્રણ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઓછી. તો વિદ્યુત ઋણતા સમૂહમાં નીચે તરફ જેમ ઘટે માટે ધાત્વીય ગુણધર્મ વધે માટે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે, એટલે આપણે નીચે જઈએ એમ માઇનસ ત્રણ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે. તો ખાસ એકબીજા સાથે કોરિલેશન ધરાવતા ગુણધર્મો છે, એટલે ખાસ યાદ રાખવાનું. તો આ આપણે જનરલી ચર્ચા કરી એની માઇનસ ત્રણ ઓક્સિડેશન અવસ્થા એટલે કે ઋણ ઓક્સિડેશન અવસ્થા. હવે આપણે આગળ વધીએ છીએ એની ધન ઓક્સિડેશન અવસ્થા વિશેની ચર્ચા કરીએ છીએ. એ પણ આપણે પી બ્લોક પાર્ટ વન માં શીખેલા, એસ વિભાગમાં પણ શીખેલા. કોઈ પણ સમૂહમાં ધન ઓક્સિડેશન અવસ્થા મેક્સિમમ ક્યાં સુધી જઈ શકે? તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી. તો અહીં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા NS2 NP3 કુલ 5 ઇલેક્ટ્રોન માટે મેક્સિમમ ઓક્સિડેશન આંક, મહત્તમ ઓક્સિડેશન આંક કેટલો જઈ શકે? પ્લસ 5. હવે આપણે હમણાં હાલ નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંનેમાં જોયું પ્લસ 5 ઓક્સિડેશન અવસ્થા. સમૂહ આખાની ચર્ચા કરીએ તો આ શરૂઆતના તત્વો નાઇટ્રોજનમાં યાદ રાખવાનું, હેલોજન સાથે જેમાં જોવા મળતું નથી, ઓનલી ફોર
विथ ऑक्सीजन, ऑक्सीजन साथेज ते प्लस फाइव ऑक्सीडेशन अवस्था दर्शावे। आ बधाज तत्वो बिस्मथ पण साथे राखीए छीए, प्लस फाइव ऑक्सीडेशन अवस्था दर्शावे। पर एक्सेप्शनल एक केस बिस्मथ धातुय तत्व छे, माटे एमा ओनली फक्त एक ज तत्व एनु प्लस पांच ऑक्सीडेशन अवस्था वालु मालूम पड़ियो छे। मात्र BiF5 ज जाणीतो छे, बाकी बिस्मथना संयोजनोमां कदी प्लस पांच ऑक्सीडेशन अंक जोवा मळतो नथी। मात्र BiF5 ज एकलो जाणीतो छे, बाकी बधामां प्लस पांच ऑक्सीडेशन अवस्थाओ जोवा मळे छे। बिस्मथमां मात्र एक ज संयोजन छे BiF5। वेरी वेरी इम्पोर्टंट, याद राखवानुं छे, जीनिकमां डायरेक्ट पूछाय एवुं छे। हवे एना समूहनी जनरल चर्चा करीए तो के प्लस पांच ऑक्सीडेशन अवस्था समूहमां नीचे तरफ जता सो फेरफार थशे एमां। तो एमां समूहमां आपणे जेम नीचे जईए छीए, आपणे हवे आ धन ऑक्सीडेशन अवस्थाओनी चर्चा करीए छीए। आपणो आ सेकंड मुद्दो छे ऑक्सीडेशन अवस्था, धन ऑक्सीडेशन अवस्था। समूह 13 અને 14 માં વારંવાર નીટ માં પૂછાયેલા પ્રશ્નોમાં સમૂહ 13 માં પ્લસ 1 ની સ્થિરતા, પ્લસ 3 ની સ્થિરતા રિપીટેડલી પૂછાય છે નીટ માં। એવી રીતે સમૂહ 14 માં પ્લસ 4 અને પ્લસ 2, તો સેમ એજ કોન્સેપ્ટ અહીં આપણે એપ્લાય થશે। પ્લસ 5 ની સ્થિરતા, तो प्लस पांच ऑक्सीडेशन अवस्थानी स्थायिता एनो आपणे मारे क्रम लखवो छे। प्लस पांच तो हाईएस्ट स्टेबल नाइट्रोजन, फॉस्फरस, आर्सेनिक, एंटीमनी, बिस्मथ। तमे जाणो छो ए प्रमाणे बिस्मथमां मात्र एक ज BiF5 ज जाणीतो छे, एटले के स्टेबल छे, स्थायी छे, बाकीना बधा अस्थायी। तो प्लस पांच ऑक्सीडेशन अवस्थानी स्थायिता आ प्रमाणे छे। हवे जेम आपणे समूहमां नीचे तरफ जेम नवी कक्षको उमेराय, तो नवी कक्षको आपणे खास क्यां उमेराती हती, तो नवी कक्षको एक अहींया कई, तो डी, आर्सेनिकमां डी उमेराय, बिस्मथमां नवी एफ, एटले के डी अने एफ बंने होय, तो ज्यां नवी कक्षको उमेराय एटले शुं थवानुं, स्क्रीनिंग असर घटे। स्क्रीनिंग असर घटे, तो स्क्रीनिंग असर એટલે આપણે એક પ્રકારનો અવરોધ કહેતા હતા। સ્ક્રીનિંગ અસર માં એક પ્રકારનો અવરોધ, કે ધારો કે આ કેન્દ્ર છે, આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે, તો અહીં જે વચ્ચે જે ઇલેક્ટ્રોન આવતા હોય એ એના માટે ઢાલ કે કવચ તરીકે વર્તે, એને આપણે કહેતા હતા સ્ક્રીનિંગ અસર। યાદ રાખવામાં આપણે એને અવરોધ પણ કહેતા હતા। तो जो नवी कक्षक उमेराय तो आ स्क्रीनिंग असर घटे, એટલે કે અવરોધ ઓછો થાય, તો આ બધા ઇલેક્ટ્રોન નું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ શું થવાનું, વધી જાય। તો ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં કયા છે, NS2 NP3, S ના 2 P ના 3, એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધી જાય। હવે S ના જે ઇલેક્ટ્રોન હશે એ કમ્પેરેટિવલી, S ના ઇલેક્ટ્રોન કમ્પેરેટિવલી પી ના ઇલેક્ટ્રોન કરતા કેવા હશે, કેન્દ્રથી વધુ ક્લોઝ, નજીક હશે, માટે એમનું શું થશે, અહીં એટ્રેક્શન, આકર્ષણ પી કરતા વધી જાય છે, માટે હવે એ ઇલેક્ટ્રોન બંધ બનાવવાની ક્રિયામાં ભાગ લઈ શકતા નથી। NS2 ના ઇલેક્ટ્રોન બંધ બનાવવાની ક્રિયામાં ભાગ લેતા નથી, આ કોઈ પાર્ટિસિપેટ નહીં કરે, ઉત્તેજિત નહીં થાય બંધ બનાવવાની ક્રિયામાં। તો હવે વધ્યા કેટલા, 3। તો આવું ક્યારે થશે, જેમ સમૂહમાં નીચે જશો તો, તો સૌથી વધારે સ્થાયી બિસ્મથમાં કઈ ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે, તો +3। તો સમૂહ 13 અને 14 માં શીખેલા એવું જ આમાં પણ યાદ રાખવાનું,
બિસ્મથમાં હંમેશા પ્લસ 5 કરતા 3 ની સ્થિરતા વધારે હશે, તો પ્લસ 3 ઓક્સિડેશન અવસ્થા, પ્લસ 3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયિતા, પ્લસ 3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયિતા નીચે તરફ જતા વધે, તો નીચે તરફ જી એમ પ્લસ 3 ની સ્થિરતા વધે। तो जनरल आपने चर्चा करी माइनस 3 ऑक्सीडेशन अवस्था, प्लस 3 अने प्लस 5 आ एक सामान्य ऑक्सीडेशन अवस्था कही सकाय, सामान्य ऑक्सीडेशन अवस्था जे आखा समूह में जनरली जोवा मळे छे, एमा बेनी एटले के माइनस 3 અને માઇનસ 5 નીચે તરફ જતા સ્થિરતા ઘટે, જ્યારે નીચે તરફ જતા પ્લસ 3 સ્થિરતા વધે, સ્થિરતા વધે છે બીકોઝ ઓફ ઇનર્ટ પેર ઇફેક્ટ, નિષ્ક્રિય યુગ્મ અસર। અહીં આપણે કારણ કયું કહેતા હતા એને, નિષ્ક્રિય युग्म असर, आ बंद बनावता नहीं, भाग लेता नहीं, એટલે ઇનએક્ટિવ બની જાય, નિષ્ક્રિય બની જાય, ઇનર્ટ બની જાય, ઇંગ્લિશમાં ઇનર્ટ। પેર ઇફેક્ટ જોડીમાં રહેશે એટલે પેર જોડીમાં રહે, ઇફેક્ટ નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે પી બ્લોકમાં નીચે તરફ જતા જેની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા હોય, તો મેક્સિમમ કેટલી હોય, પ્લસ 5, કુલ બાયોટમ કક્ષામાં 5 એટલે મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા 5, એમાંથી 2 બાદ કરતા, તો 5 માંથી 2 કેમ બાદ કર્યા હતા, s ના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ ક્લોઝ માટેનું આકર્ષણ વધુ એટલે એની સ્થિરતા ઘટે, એટલે 2 બાદ કરવા પડે, અને 2 બાદ કરતા જે મળે એ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધારે હોય એને આપણે કહેતા હતા નિષ્ક્રિય યુગ્મ અસર। તો મિત્રો આપણે આ ઓક્સિડેશન અવસ્થા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જેમાંથી બધા પ્રશ્નો અત્યાર સુધી ઘણી વાર પૂછાયેલા છે। હવે ઓક્સિડેશન અવસ્થા ઉપરથી આપણે એની વિષમીકરણ પ્રક્રિયા જોઈએ। વિષમીકરણ પ્રક્રિયાને ઇંગ્લિશમાં ડિસપ્રોપોર્શનેશન તરીકે ઓળખવામાં આવે છે, એટલે આવું લખેલું હોય તો વિષમીકરણ। વિષમીકરણ કોને કહેવાય, તો કોઈ પણ સંયોજન, જેમ કે નાઇટ્રોજન નું સંયોજન છે, અહીંયા આપણે ફોસ્ફરસ નું સંયોજન છે, એની વચ્ચેની જ્યારે ઓક્સિડેશન અવસ્થાઓ આવે, જેમ કે માઇનસ 3 થી પ્લસ 5 ઓક્સિડેશન અવસ્થા છે, તો એમાં વચ્ચેની જો ઓક્સિડેશન અવસ્થા આવે તો એમાં એવી ઓક્સિડેશન અવસ્થા હોય કે એની સ્થિરતા એની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા કે મિનિમમ ઓક્સિડેશન અવસ્થાથી ઓછી હોય, તો એવા સંયોજનો અસ્થાયી હોય, તો એસિડિક કે બેઝિક માધ્યમમાં જ્યારે એને નાખવામાં આવે તો તરત એ પોતાનું વિઘટન કરે છે અને વિષમીકરણ પ્રક્રિયા આપે છે, એટલે કે પોતાનું જ ઓક્સિડેશન પોતાનું જ રિડક્શન કરે છે, મિડલમાં હોય એટલે આ બાજુ પણ જઈ શકે ને આ બાજુ પણ જઈ શકે, એટલે કેટલાક માઇનસ ઓક્સિડેશન અવસ્થા તરફ જશે તો કેટલાક પ્લસ, વચ્ચે છે હાલ એટલે અસ્થાયી છે। ઉદાહરણ નાઇટ્રોજન, નાઇટ્રોજનની બધી જ પ્લસ 1 થી પ્લસ 4 ઓક્સિડેશન અવસ્થાઓ એસિડિક માધ્યમમાં વિષમીકરણ પ્રક્રિયાઓ આપે છે, એ મિડલમાં છે પ્લસ 1 અને પ્લસ 1 ટુ 3 અને 4, એટલે 5 અને માઇનસમાં પણ જવાનો પ્રયત્ન કરે, માઇનસમાં એટલે ઇલેક્ટ્રોન મેળવવાનો અને ગુમાવવાનો પ્રયત્ન કરે, જેમ કે નાઇટ્રસ એસિડ, તો નાઇટ્રસ એસિડમાં ઓક્સિડેશન આંક કેટલો થશે, પ્લસ 3, એ મિડલમાં છે એટલે એ પ્લસ 5 માં રૂપાંતર પામ્યો નાઇટ્રિક એસિડ, અને નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડમાં પ્લસ 2, તો આને વિષમીકરણ પ્રક્રિયા કહેવાય, 3 3 માંથી 2 એટલે કે માઇનસ તરફ અને પ્લસ તરફ ગયા। ઓકે, હવે આને આપણે બેલેન્સ કરીએ, તો વિષમીકરણ પ્રક્રિયાઓ રેડોક્સમાં આપણે બેલેન્સ કરવા માટે શીખેલા, ખૂબ ઈઝી હોય, આમ 3 માંથી 5 એટલે 2 ઇલેક્ટ્રોન એ ગુમાવે છે, અહીં 1 ઇલેક્ટ્રોન મેળવે છે, તો માટે આપણે અહીં 2 ઇલેક્ટ્રોન નો ફેરફાર, તો અહીં 1 નો જ છે તો એને 2 કરવા પડે, તો થઈ ગયા
ત્રણ માંથી બે એટલે એક ઇલેક્ટ્રોન મેળવ્યો એવા બે છે, તો બે ઇલેક્ટ્રોન મેળવે નાઇટ્રોજન કુલ ત્રણ, છેલ્લે હાઇડ્રોજન જોઈ લેવાના, ત્રણ છે આ બાજુ એક છે તો બે ખૂટે એટલે એક H2O પ્રેક્ષક છે. તો આ યાદ રાખવાનું છે, ખૂબ સારો પ્રશ્ન વારંવાર જીનિકમાં પૂછાય છે. ફોસ્ફરસનો પણ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, આ યાદ રાખજો વારંવાર પૂછાઈ ગયેલો છે. તેવી જ રીતે ફોસ્ફરસની બધી જ મધ્યવર્તી એટલે કે ટૂંકમાં વચ્ચેની ઓક્સિડેશન અવસ્થા એસિડિક બેઝિક, આ ઓનલી એસિડિકમાં થતું, બેઝિકમાં એ આપતું નથી, બેઝિકમાં સીધું એસિડ બેઝ તટસ્થીકરણ થઈ જાય છે. આ એસિડ બેઝિક બંને માધ્યમમાં વિષમીકરણ પ્રક્રિયા આપી, આપણે યાદ રાખવાનું સામા રૂપાંતર પામે પ્લસ ફાઈવ માઇનસ ત્રણ, એટલે છેડાની આવી ગઈ બંને માઇનસ ત્રણ ને પ્લસ ફાઈવ માં ફેરવાય છે. દાખલા તરીકે ઓર્થો ફોસ્ફરસ એસિડ, તો આમાં એનો ઓક્સિડેશન આંક ઓર્થો ફોસ્ફરસ એસિડ માં આના જેવો જ થવાનો, તમે કાઉન્ટ કરશો તો પ્લસ ત્રણ એટલે મધ્યવર્તી થઈ. તો ઓર્થો ફોસ્ફોરિક એસિડમાં રૂપાંતર પામે એટલે ઓર્થો ફોસ્ફોરિક એસિડમાં કેટલો હશે, ફોસ્ફરસ નો પ્લસ પાંચ અને ફોસ્ફીન માઇનસ ત્રણ એટલે પ્લસ પાંચ માઇનસ ત્રણ માં રૂપાંતર પામે છે. આપણો વિષમીકરણ પ્રક્રિયા ઈઝી થઈ જશે, બે નો ફેરફાર આવ્યો અહીં, છ નો ફેરફાર આવ્યો અહીં, બે બે ને છ સરખા કરવા અને કેટલા વડે ગુણવા પડશે ત્રણ એટલે કુલ ચાર, હાઇડ્રોજન ચાર તરી બાર નવ ત્રણ બાર, બધું જ બેલેન્સ થઈ જ જતું હોય. હવે બાકીના વધ્યા ત્રણ તત્વો, બાકીના ત્રણ તત્વો આર્સેનિક એન્ટીમની બિસ્મર, હવે આમાં ઇનર્ટ પેર ઇફેક્ટ એટલે નિષ્ક્રિય યુગ્મ અસર ને કારણે, હવે ઇનર્ટ પેર ઇફેક્ટ આવી એટલે એમાં પ્લસ ફાઈવ ને પ્લસ ત્રણ બંનેની સ્થિરતા જોવા મળે, એટલે કમ્પેરેટિવલી નાઇટ્રોજન અને ફોસ્ફરસની સાપેક્ષ એની પ્લસ ત્રણ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હોય છે. નાઇટ્રોજન ફોસ્ફરસની સાપેક્ષ આ ત્રણમાં નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે પ્લસ ત્રણ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હોય છે, માટે વિષમીકરણ પ્રક્રિયા આપતા નથી એટલે એના પ્રત્યે નિષ્ક્રિય હોય છે, એટલા માટે અહીં એનું વિષમીકરણ થતું નથી. તો આને વિષમીકરણ પ્રક્રિયા કહેવાય. આ બે જ વારંવાર પૂછાય છે, આપતા નથી એટલે પૂછાતું નથી, તો આ બે આપણે પ્રક્રિયા સાથે યાદ રાખવું પડશે. તો આ હતા આપણે કેટલાક એના રાસાયણિક ગુણધર્મોમાં ઓક્સિડેશન અવસ્થા વિશેનો અભ્યાસ કર્યો છે. બાકી નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક, દરેક સમૂહનું પહેલું તત્વ અનિયમિત વર્તણૂક ધરાવે, એવી રીતે અહીં નાઇટ્રોજન છે એટલે એ પણ અનિયમિત વર્તણૂક ધરાવતું જ હોય, એનો વિગતે અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આટલા સુધી ખાસ તમારે નોટમાં લખીને તૈયાર કરવાનું છે, આ ચેપ્ટર યાદ રાખવું પડશે. બુક ના હોય તો ચિંતા ના કરતા, બધું જ આપણે બોર્ડ ઉપર કવર કરીએ છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.